नमस्ते विद्यार्थी मित्रों, आ चैनल में आपनु स्वागत है। तो आज आप जोशू ऑक्टोबर मंथ में लेवरनार प्रथम परीक्षा 2022 विषय गुजराती धोरण 9 समय 2 कलाक कुल गुण 50 जेनु संपूर्ण सोल्यूशन जोशू। सेक्शन ए, नीचेना जोड़का योग्य रीते जोड़ो। नंबर 1, विभाग अ में आपेली कृति ने विभाग ब में आपेला प्रकार साथे जोड़ो। नंबर 1, पच्ची सामणयोजी बोल्या। प्रकार छे आख्यान खंड। नंबर 2, गोपाल बापा। प्रकार ई, नवलकथा खंड। नंबर 3, लोहीनी सगाई। डी, टूकी वार्ता। नंबर 3, 4, काम करे ई जीते। ए, लोकगीत। नंबर 2, विभाग अ में आपेला कर्ता ने विभाग ब में आपेल कृति साथे जोड़ो। नंबर 1, गांधीजी। चोरी अने प्रायश्चित। नंबर 2, मनुभाई पंचोली दर्शक। गोपाल बापा। नंबर 3, ईश्वर पटेलीकर। लोहीनी सगाई। नंबर 4, विनोबा भावे। भारतीय संस्कृति की सिद्धि। नीचेना प्रश्नोना एक वाक्य में उत्तर लखो। नंबर 1, गोवाळामां गिरधर केवा शोभी रह्या छे। जवाब, ए अने सी बन्ने सोनामां जड़ेला हीरानी जेम, तारामंडळमां शशियरनी जेम। नंबर 2, पासे पैसा न होवाथी गांधीजीए शुं चोरवानुं शुरू कर्युं। जवाब, पीधेल बीड़ीना ठूठा। नंबर 3, सांदीपनी ऋषि ने पोताना विद्यार्थीओ माटे खूब ज स्नेह हतो तेवी प्रतीत क्या वाक्य में थाय छे? त्रणेय वाक्य में। नंबर 4, गोपाल बापा शानो वेपार करवा इच्छता हता? जवाब, हरिनामनो। नंबर 5, आँख अमारी खुली अहीं पहली द्वार कवि शुं कहेवा मांगे छे? जवाब, अहीं ज जन्म थयो हतो। नंबर 6, अमृत काकीनी दृष्टिए लोहीनी सगाई क्यारे खरी गणाय? जवाब, गांडी मृत्युनी साची माँ बनी रहे त्यारे। नंबर 7, चाल चोतरा अने गोटला हास्य निबंधमां लेखकना मते आपनी प्रिय राष्ट्रीय रमत कई छे? जवाब, केळानी चाल फेंक। नीचेना प्रश्नोना टूंकमां उत्तर लखो। नंबर 1, नरसिंह मेहता हरखाई छे कारण के? जवाब, नरसिंह मेहताना हृदयमां वहालनुं रूप वसी गयुं छे। श्री कृष्ण एमने वहालथी आलिंगन दीधुं अने तेओ तनमनथी कृष्णना मुख पर वारी गया। कृष्णनुं रूप महाशुभकारी छे, आथी नरसिंह मेहता वहालाजीनी शोभाने सतत निरखीने हरखाई छे। नंबर 2, हरिहळधरनो वीरो एटले? जवाब, हरिहळधरनो वीरो एटले बलरामनो वीरो। नंबर 3, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા શું કરવું જોઈએ? જવાબ, ખોટું કાર્ય કર્યાના અપરાધમાંથી બહાર આવવા આપણે જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જોઈએ। નંબર 4, બીડી પીવાની કુટેવમાંથી બીજું કઈ કુટેવ ગાંધીજીમાં આવી? જવાબ, બીડી પીવાની કુટેવમાંથી નોકરના પૈસા ચોરવાની બીજી કુટેવ ગાંધીજીમાં આવી। નંબર 5, મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી? જવાબ, મહારાજા સયાજીરાવમાં માણસને પારખવાની શક્તિ હતી। નંબર 6, તુલસીશ્યામ જવા આવવા માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? જવાબ, તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય પેશવા સરકારે બંધાવ્યું હતું। નંબર 7, સાચું જીવતર જીવવા ગોપાલ બાપા કેવા લાગે છે? જવાબ, સાચું જીવતર જીવવા ગોપાલ બાપા આપણે સંત પરંપરાના વારસદાર જેવા લાગે છે। નંબર 8, જીવનરૂપી યુદ્ધમાં કવિ ક્યાં ભમ્યા હતા? જવાબ, જીવનરૂપી યુદ્ધમાં કવિ જગતમાં ભમ્યા હતા। નંબર 9, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે? જવાબ, અમૃત કાકી મંગુની નાતમાં વટલાઈ ગયા હતા એટલે અમૃત કાકી મંગુની જેમ ગાંડા થઈ ગયા હતા। નંબર 10, કામ કરે ઈ જીતે કાવ્યમાં શાનું મહત્વ પ્રગટ થાય છે? જવાબ, કામ કરે ઈ જીતે કાવ્યમાં પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે। નંબર 11,
આપણો દેશ આપણી પાસે શું માંગી રહ્યો છે? જવાબ, આપણો દેશ આપણી પાસે સહિયારી મહેનતનું બળ માંગી રહ્યો છે. નંબર 12, વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને શું અર્પણ કરીએ છીએ? જવાબ, વિશ્વના શ્રેષ્ઠ આંબા આપનાર પરમેશ્વરને આપણે આભારવશ થઈને ગોટલા અર્પણ કરીએ છીએ. નંબર 13, પુત્રવધુ ના આવવાથી ઘરમાં કેવું લાગે છે? જવાબ, પુત્રવધુ ના આવવાથી જાણે આંગણામાં લક્ષ્મી આવ્યા હોય, આંગણે ઉત્સવ થયો હોય, સોસો કમળની સુગંધ આવી હોય એવું લાગે છે. નંબર 14, સંસ્કૃતિ એટલે શું? જવાબ, સંસ્કૃતિ એટલે સહજ સ્વભાવથી ઉપર ઉઠવું. સેક્શન બી, માંગે પ્રમાણે ઉત્તર લખો. નંબર 1, વાલાજીનું રૂપ મા શુભકારી રસિયા વીણ કેમ રહે? જવાબ, કવિ કૃષ્ણના રૂપ પર વારી જાય છે, કૃષ્ણની શોભા જોયા પછી એમના વગર કેમ રહેવાય એવો પ્રશ્ન એમના મનમાં ઉઠે છે. કવિનું હૃદય સ્વામીની શોભા સતત નિરખીને હરખાય છે. નંબર 2, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું? જવાબ, ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું, આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં આવીને ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. નંબર 3, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કઈ સ્પર્ધા થઈ હતી? જવાબ, શ્રી કૃષ્ણ અને બલરામ વચ્ચે કોણ પહેલા વૃક્ષ થડ ફાડે, કોણ પહેલા એમાંથી લાકડા કાપે અને કોણ પહેલા એના ભારા તૈયાર કરે એ બાબતે સ્પર્ધા થઈ હતી. નંબર 4, ગોપાળબાપા શિંગોડા નદીના કોતરો શા માટે ખરીદવા ઈચ્છતા હતા? જવાબ, ગોપાળબાપા શિંગોડા નદીના કોતરની જમીન ખરીદવા ઈચ્છતા હતા કારણ કે એ કોતરનું તળ સાચું છે, એની અંદર ગાળામાં પાણીના ધરા ભરેલા હોય છે, ગમે ત્યાં 8 હાથ સુધી ખોદતા જ પાણી નીકળે છે. આ જમીન વિશેષ પ્રકારની છે, એ શિંગોડાના મારને કોઈ પણ રીતે રોકીએ તો આ કોતરોમાં બનારસી લંગડો પાકે અને ગરીબોના અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે તેમ છે. નંબર 5, કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ શું હતો? જવાબ, કવિનો પ્રારંભના જીવન માટેનો પહેલો અનુભવ એ હતો કે ગુર્જરીના ગૃહકુંજે એમનો જન્મ થયો. અહીં જ પાપા પગલી માંડી અર્થાત શૈશવ દીત્યું, એમના યૌવનની વાદળી પણ અહીં જ વરસી હતી, એમનું યૌવન પણ અહીં જ પાંગર્યું હતું. નંબર 6, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે કરેલી ભલામણ નોંધો. જવાબ, અમૃત કાકીએ દવાખાનામાં મંગુ માટે પરિચારિકાઓને કેટલીક ભલામણો કરી જે આ પ્રમાણે છે, જે આપણે જોઈ શકીએ છીએ. નંબર 7, કીડીઓના પરિવારની લેખકે કઈ ચિંતા વ્યક્ત કરી છે? જવાબ, લેખકને કીડીઓના પરિવારની ચિંતા છે કારણ કે તેઓ જીવદયા પ્રેમી છે. આપણે સિંહના ફોતરા રૂમાલમાં લઈ એની નાની પોટલી વાળીને ખીચામાં મૂકી દઈએ અને રસ્તે જતા આવતા મ્યુનિસિપાલિટીની કચરા પેટી દેખાય એમાં એ પોટલીમાં રહેલા કચરો ઠાલવી દઈએ તો બિચારી કીડીઓ પોતાના ખોરાક માટે કેટલું ચાલવું પડે. એ બિચારી કીડીઓ થાકી જાય એટલે આપણે એમના પર દયા કરીને તેમને ફોતરાની હોમ ડિલિવરી આપીએ છીએ. નંબર 8, ઘરને અડવી ભીતો હવે શણગારથી કેમ શોભવા લાગી? જવાબ, ઘરની ભીતોને પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થયો એટલે ઘરની ભીતો આજ સુધી સૂની હતી, પરંતુ હવે પુત્રવધુની આંગળીઓનો સ્પર્શ થતાં જ ભીતોએ જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ શોભી ઉઠી. પુત્રવધુના આગમનની એટલી પ્રબળ અસર પડી જે નિર્જીવ વસ્તુમાં પણ જાણે પ્રાણ પુરાયા, ઘરનું વાતાવરણ જીવંત બની ગયું. નંબર 9, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો શું કહે? જવાબ, પ્રાચીન સમયના કોઈ ઋષિ આજે આવે તો તેમને આપણો બાહ્ય વેશ ભલે જુદો દેખાય પણ તેમને આપણામાં એવું જ કંઈક દેખાશે જેથી એ ઋષિ કહેશે કે આ મારા જ બાળકો છે. નંબર 10, સમુદ્ર ભણી જતી વખતનો મરજિયાનો ઉત્સાહ તમારા શબ્દમાં વર્ણવો. જવાબ, સમુદ્ર ભણી જવા માટે મરજિયાએ કમર કસી, તેઓ દદ્ધ નિષ્ઠયથી હતા, આથી એમણે ઉત્સાહથી ડગલા ભરતા સમુદ્ર તરફ પ્રયાણ કર્યું. એ વખતે એમની આંખો
માં જે તેજ હતું એ અંગે અંગમાં અથાગ બળ હતું। પ્રશ્ન નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખો। નંબર એક, કવિના મનમાં કોણ મોહ ઉપજાવે છે? જવાબ, સાંજને સમયે વૃંદાવનથી આવતા શ્રી કૃષ્ણ મસ્તક પર મોર મુંગટ ધારણ કર્યો છે, એમના કાનમાં કુંડળ ઝૂલે છે, શરીરે પિત્તંબર અને ફૂલની પછેડી પહેર્યા છે, ફૂલની પછેડી ચુવા ચંદનથી સુગંધિત મહેકે છે, જેમ તારામંડળમાં ચંદ્ર શોભે સુવર્ણના અલંકારમાં જેટલો હીરો ઝગમગે એમ ગોવાળોના વૃંદની વચ્ચે ગીધરી શોભી રહ્યા છે। શ્રી કૃષ્ણના આ મનમોહક રૂપ કવિના હૃદયમાં વસી ગયું છે, એટલે કે કવિના મનમાં શ્રી કૃષ્ણ મોહ ઉપજાવે છે। નંબર બે, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો। જવાબ, ગાંધીજીને સૌ પ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ, બે પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું। આ ત્રણ ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મંથન શરૂ થાય છે। આપઘાત કરવા માટે ઝેર જોઈએ, ઝેર કોણ લાવી આપે? સાત ખાઈને અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્ન એમના મનને ઘેરી વળે છે। અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરે મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો એમ નિર્ણય કરી ગાંધીજી આવે છે। આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવા બની, જે આપણે જોઈ શકીએ છીએ આ પ્રમાણે છે। પ્રશ્ન નંબર ત્રણ, શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં લખો। જવાબ, શ્રી કૃષ્ણ અને સુદામાના દાંપત્ય ઋષિના આશ્રમમાં સાથે ભણ્યા હતા। તેઓ બે માસ સાથે રહ્યા હતા, બંને વચ્ચે નાનપણથી જ પ્રેમ હતો। તેઓ સાથે ભિક્ષા માંગવા જતા, સાથે જમતા અને ઘાસની બનાવેલી એક જ પથારીમાં સાથે સૂતા। તેઓ એકબીજાને પોતપોતાના સુખ દુઃખની વાતો પણ કરતા, સવારે ઉઠીને વેદની ધૂન કરતા। ગોરાણીએ જંગલમાંથી લાકડા લાવવાનું કહ્યું ત્યારે પણ તેઓ બંને સાથે જંગલમાં ગયા હતા। તેમણે વૃક્ષના થડ ફાડીને લાકડા કાપ્યા, એ લાકડાના ત્રણ ભાગ કર્યા અને તેને દોરડાથી બાંધી ત્રણ ભારા તૈયાર કર્યા હતા। જેવી ઘણી બધી વાતો આપણે અહીં લખી શકીએ છીએ। નંબર ચાર, ગોપાળ બાપાનું પાત્રલેખન કરો। જવાબ, ગોપાળ બાપા નિષ્ઠાવાન અને નીડર પુરુષ હતા। સયાજીરાવ ગાયકવાડ અને વાતચીત દરમિયાન એમને આમન્ય રાખે છે, પણ પોતાના વિચારોને એ નિડરતાથી સયાજીરાવ પાસે રજૂ કરે છે। ગોપાળ બાપાએ સયાજીરાવને સૂચન કર્યું કે કોતરની જમીન પર શિંગોડાના માને રોકી શકાય છે, તો ત્યાં બનારસી લંગડો કરી અને ગરીબો માટે અમરફળ જેવા બોર ઢગલે ઢગલા ઉતરે। એમના આ સૂચનમાં એમનું ખેતી વિષયક જ્ઞાન અને ગરીબોનું ભલું કરવાની ભાવના દેખાય છે, વગેરે જેવી બાબતો આપણે ગોપાળ બાપા વિશે અહીં લખી શકીએ। પ્રશ્ન નંબર પાંચ, તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં લખો। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા બાળપણનો કોઈ એવો અનુભવ હોય જે આપણે અહીં લખી શકીએ તે આપણે અહીંયા લખવાનો છે, અને જે મેં અહીં આપ્યો છે તે આ પ્રમાણે છે, જે આપણે જોઈ શકીએ છીએ। પ્રશ્ન નંબર છ, દવાખાનાનું વર્ણન લોહીની સગાઈ પાઠના આધારે કરો। જવાબ, દવાખાનાના મુલાકાતના સમયે વચલા ખંડમાં દર્દીઓ અને એમના સગા સંબંધીઓ છૂટા છૂટા બેઠા હતા। સ્વજનોએ ઘેરથી તૈયાર કરીને લાવેલું ભોજન દર્દીઓ જમી રહ્યા હતા। પરિચારિકાઓ દર્દીઓ સાથે હસીને વાત કરી રહી હતી। એક ગાંડીબાઈને પરિચારિકાએ એના ધણીએ લાવેલા ખાવાનું ખાઈ લેવા પ્રેમથી સમજાવ્યું, પણ પેલી ગાંડીબાઈએ ઝણકો કર્યો, વગેરે જેવી બાબતો આપણે અહીં લખી શકીએ।
જે આ પ્રમાણે છે જે તમે જોઈ શકો છો। प्रश्न नंबर 7 मुद्दासर नोंध लखो। काम करे ई जीते काव्य ने आधारे श्रम जीवी ने अभिलाषा। जवाब श्रम जीवी आत्मनिर्भर बनवा इच्छे छे एने समान थी जीवू छे पोताना बावड़ाना बळे मेहनत करीने तेने भारत देशना विकासमां पोतानुं प्रदान करवुं छे। तेना हैयामां खमीर छे तेनी पासे शारीरिक शक्ति छे। श्रम जीवीनी एक ज अभिलाषा छे के तेने कोईनी सामे क्यारे हाथ लंबावो न पड़े तेने मेहनत करीने आप कमाईथी जीवू छे वगैरे जेवू कही शकीए आपणे। प्रश्न नंबर 8 जीवदया प्रेमना नामे लेखक आपणे कई नबळाई तरफ ध्यान दोरे छे। जवाब अहीं लेखक સિંહના ફોફા આપણે જે રીતે ફેંકી દઈએ છીએ તે વાત પર કટાક્ષ કરીને લેખક જીવદયા પ્રેમના નામે નબળાઈ તરફ ધ્યાન દોરે છે જે આ પ્રમાણે છે જે આપણે જોઈ શકીએ છીએ। પ્રશ્ન નંબર 9 પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ શા માટે કહે છે। જવાબ પુત્રવધુનું આગમન ઘર માટે ઉત્સવ બની ગયું છે એમ કવિ કહે છે કારણ કે પુત્રવધુના આગમન એટલે ઘરની લક્ષ્મીનું આગમન। ઘરમાં પ્રવેશતા જ એણે ઘરમાં જાણે મીઠી સુગંધ ફેલાવી દીધી। એની આંગળીઓના સ્પર્શથી સુની ભીતો જાણે સૌંદર્યના શણગાર સર્જ્યા હોય એમ ચોંબી ઉઠી। એના શબ્દોમાં વહાલ વરસતું હતું। એને વહાલથી સૌને હૃદય જીતી લીધા। એ ઘરનું છત્ર છે। એ ઘરમાં પ્રવેશતા જ સૌને શીતળ છાયડી સમી શાંતની પ્રતીતિ થઈ વગેરે જે બાબતો આવે છે। પ્રશ્ન નંબર 10 ભારતીય સંસ્કૃતિની સિદ્ધિ પાઠમાંથી ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ લખો। જવાબ તો વિદ્યાર્થી મિત્રો ભારતીય સંસ્કૃતિની વિશેષતાઓ આ પ્રમાણે છે જે અહીં કઈ કેટલીક મેં લખી છે તે આપણે જોઈશું। નીચેના જોડકા યોગ્ય રીતે જોડો। કૃતિ અને કર્તાને યોગ્ય રીતે જોડો। નંબર 1 પુત્રવધુનું સ્વાગત મકરંદ દવે। નંબર 2 મરજીવિયા પૂજાલાલ। નંબર 3 રસ્તો કરી જવાના જેમના લેખક અમૃત ઘાયલ। નંબર 4 ગોદ માતાની ક્યાં ચંદ્રકાંત શેઠ। સેક્શન સી માંગ્યા પ્રમાણે ઉત્તર લખો। શશિયર શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો ચંદ્ર। નંબર 2 સ્મરણ શબ્દનો સાચો સમાનાર્થી શબ્દ લખો સ્મૃતિ। દાદાનો સમાનાર્થી ઇન્સાફ। કોતરનો સમાનાર્થી કુતૂહલ। નંબર 5 બંદોબસ્તનો સમાનાર્થી વ્યવસ્થા। નંબર 6 નીચેના આપેલા શબ્દના વિરુદ્ધાર્થી શબ્દ લખો સદવા તો વિધવા। નંબર 7 વિરુદ્ધાર્થી શબ્દ લખો પરાયા તો પોતાના। નંબર 8 વિરુદ્ધાર્થી શબ્દ આપો ફિકર તો બેફિકર। નંબર 9 સમાસ ઓળખાવો વૃંદાવન તત્પુરુષ મધ્યમપદ લોપી સમાસ। નંબર 10 સમાસ ઓળખાવો પ્રેમબાણ કર્મધારી સમાસ। નંબર 11 સમાસ ઓળખાવો જીવનજંગ કર્મધારી સમાસ। નંબર 12 સમાસ ઓળખાવો સર્વજ્ઞ ઉપપદ સમાસ। નંબર 13 નીચે આપેલા શબ્દોની સંધિ ચોડો અને જોડો નિરંતર નિર્વત્તા અંતર। નંબર 2 યાસ્ક આચાર્ય યાસ્કાચાર્ય। નંબર 14 નીચેના આપેલા શબ્દોની સંધિ છોડો અને છોડો। નંબર 1 નયન ને વત્તા અન્ન। નંબર 2 ઇત્યાદિ ઇતિ વત્તા આદિ। નંબર 15 રૂઢિપ્રયોગોનો સાચો અર્થ આપો ભોગ ભોલવા। જવાબ ભોગ વિલાસ માણવા। નંબર 16 રૂઢિપ્રયોગોનો અર્થ આપો દખલ ન કરવી દરમિયાનગીરી ન કરવી। નંબર 17 રૂઢિપ્રયોગનો સાચો અર્થ આપો
नीचे पड़ू वधारे उतार अणु दर्शाव। नंबर 18 रूढ़िप्रयोगों साचो अर्थ आपो। मेहनत लूटवी जेवा परसेवानी कमाणी पचावी पाड़वी। नंबर 19 नीचे आपेला शब्दोना पूर्व प्रत्यय अने पर प्रत्यय जणावो। धार्मिक धर्म वत्ता अंक पर प्रत्यय। नंबर 20 नीचे आपेला शब्दमांथी पूर्व प्रत्यय पर प्रत्यय जणावो। सदाज्ञ स पूर्व प्रत्यय वत्ता भाग्य। नंबर 21 नीचे आपेला शब्दमांथी पूर्व प्रत्यय पर प्रत्यय जणावो। परिवर्तन परि पूर्व प्रत्यय वत्ता वर्तन। नंबर 22 નીચેના આપેલા શબ્દમાંથી પૂર્વ પ્રતિ પર પ્રતિ જણાવો। ચંદ્રક ચંદ્ર વત્તા ક પર પ્રતિ। નંબર 23 નીચે આપેલા તળપદા શબ્દમાં શિષ્ટ રૂપ આપો। વેળા એટલે સમય। નંબર 24 શિષ્ટ રૂપ આપો લિયો તો લ્યો। સેક્શન ડી નીચે આપેલા પંક્તિનો વિચાર વિસ્તાર કરો। નંબર 1 નીચે દ્રષ્ટિ તે નવ કરે જે મોટા કહેવાય સંત લાંઘણ જો સિંહ કરે તોય તૃણ નહીં ખાય। નંબર 2 રહેલા આવતી છોને બધી ખારશ પૃથ્વીની સિંધુના ઉરમાંથી તો ઉઠે અમી વાદળી। જવાબ જે આપણે આ પ્રમાણે છે જે જોઈ શકીએ છીએ। નંબર 3 સજ્જન ઘેરા સંગથી ટળે બધા પરિતાપ છેલ લાગ પર દાબતા ઉત્તમ ઉઠે છાપ। આન્સર તો વિદ્યાર્થી મિત્રો તેનો વિચાર વિસ્તાર અહીં આપ્યો છે મેં જે તમે જોઈ શકો છો। નીચે આપેલા વિષયો પર આશરે 100 શબ્દમાં અહેવાલ લખો। નંબર 1 વસંતનો વૈભવ। જવાબ મલ્યા નીલોની પીછીને રંગો ફૂલોના લે દોર્યા રહ્યું છે કોણ આ નકશા વસંતના મનોજ ખંડેરિયા। પ્રત્યેક ઋતુને તેના આગવા રંગરૂપ અને સૌંદર્ય હોય છે એમાં વસંત ઋતુના સૌંદર્યની તો વાત જ નિહાળી છે। વસંત એ નવસર્જનની ઋતુ છે। વસંતના આગમન સાથે જ વૃક્ષોના દેહમાં નવો પ્રાણ પ્રગટે છે તેમની ડાળીએ ડાળીએ પૂપળો ફૂટે છે। આમ આમ્રવૃક્ષની ઘટનાઓમાં છુપાઈને કોયલ મધમીઠા ટોંકા કરે છે આમ્રવૃક્ષો પર મબલક મંજરીઓ મોરી ઉઠે છે વગેરે જેવી વસ્તુઓ વસંત ઋતુમાં થાય છે જે આપણે આ અહેવાલમાં લખી શકીએ છીએ જે મેં અહીં લખી છે જે તમે જોઈ શકો છો। છેલ્લે વસંતના સૌંદર્યને માણવા માટે આપણે ખુલ્લામાં વૃક્ષો પાસે કે બગીચાના કે જંગલમાં જવું જોઈએ। કવિ દલપતરામે આપણને વસંત ઋતુનો ઠાઠ આ પંક્તિમાં વર્ણવ્યો છે। રૂડો જુઓ આ તરાજ આવ્યો મુકામ તેણે વનમાં જમાવ્યો। પ્રશ્ન નંબર 2 પુસ્તકોની મૈત્રી તો તેના ઉપર આપણે અહેવાલ અહીં આપ્યો છે જે તમે જોઈ શકો છો। આપણે આપણા લાભ અભ્યાસક્રમના પુસ્તકો વાંચીએ છીએ તેનાથી આપણા માહિતી અને જ્ઞાનમાં વધારો થાય છે પરંતુ આ પુસ્તકોમાંથી મળતું જ્ઞાન સીમિત હોય છે એટલે આપણે આપણા પાઠ્ય પુસ્તકો ઉપરાંત અન્ય પુસ્તકો પણ વાંચવા જોઈએ જે અહીં હું કહેવા માંગુ છું જે આ પ્રમાણે છે। વિદ્યાર્થી મિત્રો પુસ્તકો વાંચવાથી જીવનની સાચી કેળવણી પામવા માટે આપણે પ્રેરણાદાયક પુસ્તકોનું નિયમિત વાંચન કરવું જોઈએ। નંબર 3 માતૃપ્રેમ। જવાબ માં કહેતા મોટું ભરાઈ જાય એવી વાત્સલ્ય મૂર્તિ માતાએ કવિ શ્રી બોટાદ કરે જનનીની જોડ સખી નહીં જડે રેલોલ શબ્દોમાં અને કવિશ્રી પ્રેમાનંદે ગોળ વિના મોળો કંસાર મા વિના સૂનો સંસાર કહીને માતાના ઋણનો સ્વીકાર કર્યો છે। તો માતા વિશે આપણે ઘણું બધું અહીં લખી શકીએ છીએ જે આ પ્રમાણે છે જે તમે જોઈ શકો છો।
थैंक यू विद्यार्थी मित्रों।